સંયોજક એટલે જોડનાર બે કે બે થી વધુ શબ્દો વાક્ય ખંડ કે વાક્યોને જોડનાર પદ અવયવ અથવા તો એને શબ્દ પણ કહેવાય વાપરવામાં આવે તેને સંયોજકો કહે છે સંયોજકોના પ્રકાર અહીંયા અલગ અલગ આપેલા છે બધા જ સંયોજકો એક પછી એક ઉદાહરણ સાથે તમને સમજાવેલા છે એટલે સંયોજકો જે છે એ બધા સંયોજકો આ ઉપરાંત પણ હોય પણ કેવી રીતે સંયોજકોથી વાક્ય બને છે તે અહીંયા રજૂ કરવામાં આવ્યું છે સંયોજકાના પ્રકારમાં પહેલું છે સમુચ્ચય સમુચયમાં અને અથવા ને સંયોજક વપરાય છે તમને વાક્યના પ્રકાર નથી સંયોજકના પણ તમને માત્ર સંયોજક ઓળખવાનું પૂછે છે અથવા તો તો બે વાક્ય આપ્યા હોય સંયોજકો વડે વાક્યને જોડવાનું કીધેલું હોય છે એટલે તમારે સંયોજકોથી કેવી રીતે વાક્ય જોડાય છે એ જ ધ્યાનમાં રાખવાનું છે એનો પ્રકાર ધ્યાનમાં રાખવાનું નથી વાક્ય ભરતની ભક્તિ અને લક્ષ્મણની નિષ્ઠા અહીંયા અને સંયોજક દ્વારા કેવી રીતે ભરત અને લક્ષ્મણની વાત છે બંનેને જોડીને લખી છે ને આખું એક વાક્ય બનાવવામાં આવ્યું છે એવી જ રીતે વિકલ્પ વાચક કંઈક વિકલ્પ હોય જે એમાં કે અથવા અને કાં તો વપરાય વાક્ય છે કપાસની વાવણી અથવા બાજરીની

તો અહીંયા સાંધી પણ શકાશે એના સામે વિરોધ દર્શાવે છે કે પણ એ કામ બહુ વિકટ છે ત્યાર પછી પર્યાય વાચક એટલે ગીલો અને ગીલો એટલે છકડો અહીંયા બંનેને એકબીજાના પર્યાય બતાવ્યા છે કાર્ય કારણ માટે તેથી એટલે વાક્ય છે સ્તબ્ધ સ્વજનોએ પ્રશ્ન સૂચક નજર માંડી એટલે મોહને કહ્યું કે હું દીકરો છું એટલે માટે વાક્ય છે સાવજનું મરણ થયું છે એટલે ગામ આખાએ શોક શોખ પાડ્યો છે સંયોજકોમાં પૂરક વિગત કોઈક અગાઉની ભાષા અને સંસ્કૃતિ અવતરણ વાચક મોહને કહ્યું કે હું શંકરનો દીકરો છું અહીંયા કે સંયોજક વાપરી અને પછી અવતરણ વાચક વાક્ય મૂક્યું છે દ્રષ્ટાંત વાચક કોઈ ઉદાહરણ આપતા હોય તો એના માટે જેમ કે શબ્દ મૂકી અને પછી આપણે દ્રષ્ટાંત અથવા ઉદાહરણ મૂકીએ છીએ વાક્યમાં બતાવ્યું છે છે કે જીવનમાં કેટલીક બાબતો ખૂબ ઉપયોગી નીવડે જેમ કે સમયપત્ર તો અહીંયા જેમ કે સંયોજક વાપર્યું છે કારણ વાચક કારણ કે સંયોજક વપરાય છે એ બધા તમારી સેવા કરવા માગે છે કારણ કે તમે ગાંધીજી જેવા લાગો છો અહીંયા કારણ કે કઈ અને કારણ દર્શાવ્યું છે શરત વાચક કોઈ શરત આપણે સામે મૂકતા હોય તો જો અને તો સંયોજકો વપરાય છે જેમ કે જો તમે જવ આડો ઘસીને લગાવશો તો આંજણી તરત મટી જશે શરત કરી છે કે જો આડો જો ઘસીને લગાડશો તો જ આંજણી મળશે પછી હવે અહીંયા શરતી સમય વાચક હવે શરતી શરત છે પણ તેની સમય દર્શાવે છે શરત કે હું જ્યારે નવરો પડું ત્યારે તમને જમાડું ને અહીંયા જ્યારે અને ત્યારે માં સમયની શરત મૂકી છે કે હું જ્યારે નવરો પડું ત્યારે તમને જમાડું ને એ રીતે હવે સ્થાન વાચક ત્યાં જ્યાં જ્યાં મેરેથોન જાહેર થાય ત્યાં તે હાજર હોય જ પછી સરતી વિશેષણ વાચક જેનું 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 તેનું જેની ઉષા હસે હેલાતી તેના તેજ પ્રફુલ પ્રભાત